આપણી વચ્ચે ઉપસ્થિત થયા છો ત્યારે આપણે સૌ કેક લહેરાવી એમનું ભવ્ય સ્વાગત કરીએ. માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. એમનું આપણે સૌ તાળીઓથી શાબ્દિક સ્વાગત કરીએ છીએ. પ્રદેશના કોષાધ્યક્ષ શ્રી અને કર્ણાવતી મહાનગરના પ્રભારી શ્રી આદરણીય ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબનું આપણે, આદરણીય શ્રી ભૂષણભાઈ ભટ્ટ સાહેબનું આપણે સૌ તાળીઓથી સ્વાગત કરીએ છીએ. બહેનો આપણી તાળીઓ તો સંભળાવી જોઈએ. કર્ણાવતી ખૂબ તાળીઓથી આપણે આ સ્વાગતને વધાવીએ. જ્યોતિર્નમોસ્તુતે, દીપ જ્યોતિર્નમોસ્તુતે, બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ફિર એક બાર, અબ કી બાર, અબ કી બાર, મેં હું, મેં હું. સાહેબ, આજે કાંકરિયા પિકનિક હાઉસ ખાતે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાના મહિલા કાર્યકર્તાઓએ આશરે અમદાવાદ પશ્ચિમના લગભગ 19 વોર્ડમાંથી, 7 વિધાનસભામાંથી આશરે 2000 મહિલા કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનની અંદર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સમર્થનની અંદર આજે અમદાવાદ પશ્ચિમની 2000 મહિલાઓ એ ઉમેદવારના સમર્થનની અંદર આજે ઉપસ્થિત છે. ત્યારે એટલું ચોક્કસ હું કહીશ કે 2000 મહિલાઓ આજે પોતાના વિસ્તારની અંદર રોજ 4-5 દરેક વોર્ડની અંદર ગ્રુપ મિટિંગો લે છે. આજે એમણે મહિલા મોરચાના સંમેલન દ્વારા 2000 બહેનો ભેગા થશે, ત્યારબાદ આવતીકાલથી શરૂ કરીને ચૂંટણીના 2 દિવસ પહેલાં 5 તારીખ સુધી એ 19 વોર્ડની અંદર રોજની 5-7 ગ્રુપ મિટિંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે નીકળશે. આ 2000 મહિલાઓનું સંમેલન જોતાં મને લાગે છે કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર એ 5 લાખ કરતાં વધારે લીડથી જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે 50% મહિલા મતદારો છે, ત્યારે ગુજરાતની અંદર 26માંથી 26 બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને વિશ્વાસ. સર, મોદી પરિવારની સભાઓ પણ ચાલુ થઈ ગઈ છે, એમાં કેવું પ્રતિસાદ? લગભગ દરેક વોર્ડની અંદર મોદી પરિવારની શક્તિ કેન્દ્રની સભાઓ થાય છે. દરેક સભાઓની અંદર ઓછામાં ઓછા 250 અને વધારેમાં વધારે 1000 લોકોની મોદી પરિવારની સભા થાય છે. આજે જે રીતે 19 વોર્ડની અંદર લગભગ દરેક વોર્ડની અંદર 5-7 મોદી પરિવારની સભાઓ થઈ રહી છે, લગભગ 70% વોર્ડની અંદર મોદી સભાનું કામ પૂર્ણ થયેલું છે. કહેવા જઈએ તો તમે 26થી 26 સીટોનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે ઘણા બધા અલગ અલગ સમુદાયો જેવો છે, ક્ષત્રિય સમાજ છે, માલધારી સમાજ છે, કોળી સમાજ છે, દરબાર સમાજ છે, એનો વિરોધ જોવા મળી રહ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. દરેક સમાજને સાથે લઈને ચાલે છે, ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ચૂંટણી આવતા સુધી બધા સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતમાં વડાપ્રધાન મોદી 22 તારીખે આવી રહ્યા છે, સૌથી પહેલી સભા રાજકોટમાં છે, જેને શું કહેશો? હાલ પૂરતી મારા ધ્યાનમાં નથી, પરંતુ જ્યારે જ્યારે અમારા ધ્યાનમાં આવશે તો આપના ધ્યાન દોરવામાં આવશે. આજે પશ્ચિમ લોકસભામાં મહિલા સંમેલનનું આયોજન કેવું આયોજન? આપણે સૌ જાણીએ છીએ કે સાતમી મે જ્યારે ચૂંટણીની દિવસ જાહેર થઈ ગયો છે, 3-3 લોકસભા, ગાંધીનગર લોકસભા, અમદાવાદ પશ્ચિમ લોકસભા અને અમદાવાદ પૂર્વ લોકસભા, આ 3-3 લોકસભા અને પૂરી ગુજરાતમાં 26-26 સીટ ઉપર જ્યારે 7મી તારીખે ચૂંટણી થવા જઈ રહી છે, તેના તૈયારીના ભાગરૂપે આજે અમદાવાદ પશ્ચિમ લોકસભાનું મહિલા મોરચાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પિકનિક હાઉસ કાંકરિયા ખાતે
આજે અહીંયા આપ સર્વે જોઈ શકો છો કે કેટલું માનવ મહેરામણમાં મહિલાઓ કેટલા ઉલ્લાસ ઉમંગ સાથે અહીંયા ઉમટી પડ્યા છે. એ પોતાનો મન બતાવવા આવી રહ્યા છે કે દિનેશભાઈ આપ આગળ બઢો, બધી જ મહિલા આપની સાથે છે. અને આજે જ્યારે આ મહિલા મોરચાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, બહુ ખુશી સાથે કહું છું કે બધી બહેનોએ પોતે 50% વોટર્સ છે એ કહેવા માટે આવી છે. અને જ્યારે દિનેશભાઈને એવું કહેવા માટે કે તમે 50% બહેનોના વોટ સાથે ખૂબ જંગી બહુમતીથી તમે જીતવાના છો અને એ જંગી બહુમતીથી જીતીને આ કમળ દિલ્હી મોકલવાનું છે. એક વસ્તુ એ પણ, તમે જ્યારે મેયર હતા ત્યારે દિનેશભાઈ ડેપ્યુટી મેયર હતા, જી, એક પક્ષમાંથી એક સામાન્ય કાર્યકર્તાને આજે લોકસભાના ચૂંટાઈને આવે એવી આશા સાથે મોકલ્યા છે, તો જી એ આશા સફળ. હું તમને કહું કે આ તાસીર ખાલી ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળે કે નાનામાં નાના કાર્યકરને આજે એમપીની સીટ એટલે કે સંસદ સભ્યની સીટ આપવામાં આવી છે, એમના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ બને તો એક ભારતીય જનતા પાર્ટીમાં જ બને. અને બહુ જ ખુશી સાથે કહું, જ્યારે હું મેયર હતી ત્યારે મારી સાથે જે ડેપ્યુટી મેયર હતા દિનેશભાઈ, જે હવે સંસદ બનવાના છે, મારી સાથે હતા જે વડા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને નેતા, પક્ષના નેતા હતા અમિતભાઈ શાહ અને અમૂલભાઈ ભટ્ટ, જે આજે ધારાસભ્ય છે, અને મારા કોર્પોરેશનમાં દંડક તરીકે હતા રાજુભાઈ ઠાકોર, જે અત્યારે કોર્પોરેશન લડી રહ્યા છે. એટલે અમારી જે ટીમ હતી મેયરની એ બધા જ ભાઈઓ અત્યારે કોર્પોરેશનમાં અને સરકારમાં કંઈક ને કંઈક જવાબદારીમાં છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જ આ તાસીર કહેવાય કે નાનામાં નાના કાર્યકરને, અદના કાર્યકરને આવી જગ્યા માટે સિલેક્ટ કરવામાં આવે છે. એટલે ખૂબ ખુશી સાથે, અને મેં તો દિનેશભાઈને કામ કરતા જોયા છે, એ જમીન સાથે જોડાયેલા માણસ છે અને નાનામાં નાની વ્યક્તિને કોઈ જ ભેદભાવ વગર એક ચોક્કસ ન્યાય કરશે એવા વિશ્વાસ સાથે. ઓકે, પ્રભારી શ્રી સંજયભાઈ ઠક્કર બાપાનગર વિધાનસભાના ધારાસભ્ય બેન શ્રી કંચનબેન, બેન શ્રી સ્મિતાબેન, બીજલબેન, બેન શ્રી શીતલબેન, આપણા મહામંત્રી શ્રી, આપ સૌ, આ ગડબડ કેમ કરી તમે લોકોએ? પરાગભાઈ હજુ શરૂ નથી થયું, અને એક વાર બધાને બેસાડી દેશો પછી ઉભા નહીં થવા દો, એ વાત નક્કી. આપણે સૌ આજે 2024 ની ચૂંટણી જયારે આપણી વચ્ચે આવી છે, ત્યારે 2014 માં દેશમાં જે વાતાવરણ હતું, લગભગ 10 વર્ષના કોંગ્રેસ અને યુપીએના શાસનથી પ્રજા કંટાળી ગઈ, આ દેશનું શું થશે, કોણ સંભાળશે, એવી જયારે નિરાશા હતી ત્યારે નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીએ જયારે જાહેર કર્યા, ત્યારે 14ના નરેન્દ્રભાઈ આપણી દેશની આશા હતા અને 19ના નરેન્દ્રભાઈ ભરોસો બન્યા અને 24ના નરેન્દ્રભાઈ ગેરંટી બન્યા છે. કારણ, એમણે આવીને બહેનો માટે સૌથી પહેલું કામ કર્યું. આ દેશમાં 60% ઘરોમાં શૌચાલય નહોતા, આપણી બહેન દીકરીને કુદરતી હાજતે જવા સૂર્યાસ્તની રાહ જોવી પડી 70 વર્ષ, કાં તો સૂર્યાસ્ત થાય પછી કાં તો સૂર્ય ઉગે પહેલા. લાખો બહેનો પેટના દર્દને કારણે મોતને ભેટી. ત્યારે નરેન્દ્રભાઈ કહ્યું કે જેટલી દેવાલયની આવશ્યકતા છે એટલી શૌચાલયની આવશ્યકતા છે. અને આજે ગૌરવ સાથે કહું છું કે આ દેશમાં 100 એ 100% ઘરોમાં શૌચાલય બનાવ્યા છે, અને આ બહેનોને પોતાની જે ગરિમા હતી એ જાળવવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અને એ દેશમાં દશા દેશના કેટલાક ભાગોમાં તો સાંજના 7 વાગ્યા પછી નીકળાય નહીં એવી આ દેશની સ્થિતિ,
માના પેટમાં દીકરીઓને મારવાનું પાપ, ગર્ભ પરીક્ષણ કરીને જે રીતે આ દેશમાં ચાલતું હતું, દુનિયામાં આવતા પહેલા લાખો બેટીઓને પેટમાં મારી નાખી, એમાં સૌથી વધારે પાપ કરનારી જો કોઈ પ્રજા હતી તો એ બહુ સુધરેલા કહેવાતા પોતાની જાતને. અને એટલે આપણે કાયદો કર્યો કે કોઈ પણ જો ગર્ભ પરીક્ષણ કરીને દીકરો કે દીકરી એવું જાહેર કરશે તો એને જેલમાં નાખવાનો કાયદો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. બેટી બચાવ એ સમાજનું કામ છે, છતાં નરેન્દ્રભાઈ આ કામ હાથમાં લીધું, બેટી બચાવ બેટી પઢાઓ. અને એટલા માટે હું કહું છું કે આપણે બધા જે રીતે કામ કરી રહ્યા છીએ, અને બધી બહેનોને મારી વિનંતી છે, મહિલા મોરચાની એક એક બૂથમાં ઓછામાં ઓછી એક ને બે મીટિંગ કરવાની છે. અને આવતી 17 તારીખે શેનો તહેવાર છે? રામનવમી. 22 જાન્યુઆરીએ જે રીતનું વાતાવરણ હતું, આખા દેશમાં જાણે લંકા વિજય કરીને ભગવાન રામ અયોધ્યા પરત આવ્યા હોય એવું વાતાવરણ, અને એવું જ વાતાવરણ 17મી તારીખે દરેક જગ્યાએ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જ્યાં જ્યાં મંદિર હોય ત્યાં મહાઆરતીનો કાર્યક્રમ આખા દેશમાં આપણે કરવાનો છે. અને હવે આની સાથે બીજું જોડીશ, તમને બધાને ખબર છે હું કઈશ, મેં હું તમારે કહેવાનું મોદી પરિવાર, મેં હું, મેં હું. ખૂબ સરસ.